संगीत प्रेमियों ने स्टूडियो सिद्धार्थ ना नमस्कार। બાપુએ મને પૂછ્યું કે આ બંધ ઓરડામાં કોની લાજ કાઢી છે, ત્યારે મેં કહ્યું તું કે બાપુ એક મુઠ્ઠીમાં મારા પિયરની લાજ છે અને બીજી મુઠ્ઠીમાં મારી સાસર વેલની લાજ છે। બાપુ બાપુ હું સાસરીએ જઈને તમારું નામ ઉજાડીશ, તમે ઉપાધિ ન કરતા બાપુ હું કુળની લાજ રાખીશ અને એ લાજ માટે મારા પ્રાણ જશે ને તો પણ હું ડગીશ નહીં। અને સ્વામી આવા વચન મારા માવતરને દઈને હું આવી છું। અરે હું તો દીકરા દેવા આવી છું મારા સાહેબા, કોઈના દીકરા લેવા નહીં। લાવો અમલ વાટકડી, લાવો હું વખડા ઘોડી જઈશ મારા સ્વામી। કરે છે સાસરિયાનો સંતાપ। આ વાત એવા ઘરની છે જ્યાં રૂપિયા પૈસા કે ધન દોલતની કોઈ કમી નથી, છતાં કંકાસ થાય છે। આ રૂપકના ગીતમાં એમ કહે છે કે સુનલા વાટકડી અમલ ઘોડિયા રેલોલ, એટલે કે સોનાની વાટકી જેના ઘરમાં હોય ને એવા ઘરની વહુને પણ વખડા ઘોડવા પડે। ગરીબ લોકો એમ કહેતા હોય છે કે હે વિધાતા, બધા અંગ વાંકા રાખજે પણ એક તકદીરને સીધું રાખજે, પૈસાનું સુખ પહેલા આપજે બાકી ભલે દુઃખ દેતો હોય, પણ આર્થિક સુખ આપજે હે ઈશ્વર, એવી પ્રાર્થના કરનાર આ સમાજને પણ ક્યાં ખબર છે કે પૈસો બધું જ નથી, પૈસાથી સમ સંસ્કારને શાંતિ નથી મળતી। આવા જ મોટા ઘરની ખાનદાન વહુની વાત લઈને આપની સમક્ષ આવે છે અષાઢીલા ગળાના ગહેકતા મોર હમીર ગઢવી, જેને સાથ આપે છે કોકિલ કંઠી મીના પટેલ, રૂપા ભીમાણી, વજુભા ગઢવી અને ધૂળીબેન, સંગીતની સુરાવલીઓ શૈલેશ ઉત્પલ। તો રજૂ થાય છે સાસરિયાનો સંતાપ। આજ કંઈક પ્રીતાળું પડી ગયા, એ લરાકાર ઉતાર્યા, એ આજ ભૂંડે મોયે ભૂદરા। પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રીતાળું પડી ગયા, પેલા રાકા રોતા રહ્યા ભૂંડા મોયે ભૂદરા। પ્રેમ જગતમાં અમર છે, પછી ભાઈ ભાઈનો પ્રેમ હોય, માં દીકરાનો પ્રેમ હોય, મામા ભાણેજીનો પ્રેમ હોય, બાપ દીકરીનો પ્રેમ હોય, કે ભાઈ બેન કે ભાઈ ભાંડુડાનો પ્રેમ હોય,
જગતમાં પ્રેમ અમર છે, પણ કુટુંબની મલકોર એક જ પરિવારમાં બધાય સંપથી રહેતા હોય, એ પરિવાર પંખીના માળા જેવું લાગે હોય, ઘરની મલકોર આનંદ 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 થતો હોય, એવા જે કુટુંબની મને વાત યાદ આવે. એક ગામની મલકોર ખાનદાન ખોરડોરીએ સંસ્કારી કુટુંબ, બે માણા પોતે અને એક રૂડી રૂપાળી દેવ જેવી કન્યા છે, દેવના ચક્કર જેવો દીકરો ભગવાને દીધો છે. બે માણા ખૂબ પ્રેમથી રહે છે, ઘરની મલકોર પ્રેમભર્યું વાતાવરણ છે, સુખી પરિવાર છે. યુવાન કન્યાની બાપને ચિંતા કોરી ખાય છે કે ઓહો, ભગવાને એક દીકરી દીધી છે, દેવ જેવી કન્યા છે, દીકરી યુવાન થઈ છે. ઓરડાની મલકોર યુવાન દીકરી બેઠી છે, બાપ દીકરી સામું જોવે છે. કારણ કે ખાનદાન કુટુંબ છે, બાપને એમ થાય છે કે જેવું અમારું ખાનદાન કુટુંબ છે, અમારા કુટુંબમાં ભગવાનને પ્રેમનો વરસાદ કર્યો છે, જો આવો જ પ્રેમ જો મારી દીકરીને હાહારામાં મળે. પણ બાપને દીકરી ભાઈ હામહામાં બેઠા છે, બાપ નિરાશ થઈને બેઠા છે, કપાળે હાથ દઈને દીકરી બોલી, બાપુ બાપુ આમ ઉદાસ કેમ દેખાવ છો? આપણે શી કમી છે બાપુ? પ્રભુની મેલ છે આપણે ત્યાં તો. અરે આવો મમતાવાળો ભાઈ, સુખના સાગર જેવી મારી માં, ખાધે પીધે સુખી આપણું ખોરડું અને સમાજમાં આપણી કીર્તિ, પછી બાપુ તમે ઉદાસ કેમ છો? બાપુ બોલો ને બાપુ, આમ કેમ એકલા બેઠા છો? કાંઈક તો બોલો બાપુ. અરે બેટા, મારી વાલી દીકરી, દીકરી ભલે ને ગમે તેવી હોય, જોગમાયાના અવતાર જેવી હોય, પણ એને એક દિવસ તો સાસરે વિદાય કરવી જ પડે બેટા. દીકરી તો પારકી થાપણ કહેવાય મારી દીકરી. બેટા, જગતના માણસો તો એમ કહે છે કે દીકરી બાપની છાતીનો પાણો કહેવાય, બાપની છાતી માટે પાણો કહેવાય. દીકરી તો સાપનો ભારો કહેવાય. બેટા તું તો મારા ઘરની રીધિ સીધી છો બેટા, મારા ચારેય પખા ઉદળા કરીને દેખાડનાર હે દીકરી. મને ચિંતા એ કોરી ખાય છે બેટા કે તારા જેવી સુશીલ ડાય દેવકન્યા જેવી દીકરીને જો સમોવડ્યું ઘર નહીં મળે ને તો મારું આખું આખું ચિંતામાં જાય બેટા, એની મને ચિંતા છે બેટા. અરે મારા બાપુ, એ તો જેવા જેના લેખ, સૌ પોતાના નસીબ સાથે લઈને જ જન્મતું હોય છે બાપુ, અને જેના લેખમાં જે લખ્યું હોય ને એ લેખ પર કોઈ મેઘ ન મારી શકે. અને બાપુ હું તો તમારી દીકરી છું, તમારા આંગણાની અમરવેલ, તમારા સંસ્કારોનું સિંચન થયું છે મારામાં, અને મારી ચિંતા કરો છો બાપુ? બાપુ હું સાપનો ભારો નથી, માટે બધી ફિકર મૂકી અને નિરાત સુઈ જાઓ. અને બાપુ દીકરી તો પારકી થાપણ કહેવાય, એક દી બધી દીકરીઓએ સાસરે જવું જ પડે છે, પિયરનું પારેવડું, બધી મમતા માયા મૂકી અને પારકાને પોતિકા કરવા નીકળવું જ પડે છે બાપુ. પણ બાપુ તમારા સંસ્કારોમાં શ્રદ્ધા રાખજો અને મારા પર વિશ્વાસ રાખજો, બાકી તો વિધિના લેખ કોણ જાણી શક્યું છે બાપુ? બધી ફકર મૂકી દો તમે. હા બેટા, ફકર તો થાય ને બેટા, તને કોઈ દી હિંડોળેથી હેઠી ઉતરવા દીધી નથી બેટા, તાજ તડકો તે કોઈ દી જોયો નથી બેટા, અને કુમળા બાળક જેવી દીકરી, કુમળા ફૂલ જેવી દીકરીને બીજાના હાથમાં હોપી દેતા, ફકર તો થાય ને બેટા, ફકર તો થાય ને. આમ બાપ દીકરી વાતો કરે છે, સમયને જતા ક્યાં વાર લાગે, સમય મીંડો જવા, જોત જોતામાં તો દીકરીનું માંગુ આવ્યું, હારા ઘરનું માંગુ આવ્યું, મોટા ખોરડાનું માંગુ આવ્યું, એટલે બાપને ચીકું દીકરી અહીંયા સુખી થાય છે. વ્યવસાય નક્કી કર્યું, રૂડો રૂપાળો મૃત્યુ મળી ગયો છે, ગોળ ધા વેચાણા, બાપને આનંદનો પાર નથી, કારણ કે અહીંયામાં ઉમંગ જાગ્યો છે કે દીકરી હવે સુખી થાય છે, હારા હાહરા પક્ષ મળ્યા છે, દીકરીને સંવડ્યું પાત્ર મળ્યું છે, હમવડ્યું ઘર મળ્યું છે, જેવું આપણું ખોરડું છે એવું ત્યાંય મોટું ખોરડું છે, મારી દીકરી હવે દુઃખી નહીં થાય. આવો બાપ વિચાર કરે, દિવસો જવા મળ્યા. એમ કરતાં કરતાં એક એવી ઘડી આવી, લગ્નની ઘડી આવી, લગ્નનો દી ઢુકડો આવ્યો,
દીકરીના લગ્ન લેવાના, ઢોલ શરણાવે મીડિયો વાગવા, સંતના લગ્ન ગીતોનો ઝાકમ જોડ, ચારે બાજુ આનંદ આનંદ છે. કારણ કે આ દિવસ અનોખો છે. રૂડો રૂપાળો વરરાજા આજ તોરણે આવ્યો છે. હામૈયા થયા એ મંગળ ફેરા વર્તાણા, દીકરી બાપની સામે જોઈ. કારણ કે હવે એક એવો પ્રસંગ આવ્યો છે, એ પ્રસંગ બાપને દીકરીનો પ્રસંગ છે. લગ્નની માલકર જવતલ હોમાણા, ભાઈએ જવતલ હોયમાં, અને એ પછી દીકરીનો વિદાયનો પ્રસંગ આવ્યો. ધીમા ધીમા ડગલા માંડતી માંડતી દીકરી બાપ પાસે આવી. આ દીકરી લાંબો ઘૂંટો તાણ્યો છે, આંખમાંથી બોર બોર જેવડા આહુડા પાડે છે, પણ બાપને રોતો વાળીને દીકરી બોલવા માંડી. બાપુ રજા આપો, બાપુ રજા આપો, બાપુ સુખી થાઓ બેટા, સુખી થાઓ. પણ બાપુ તમારી આંખના આંસુ નથી જોવાતા, આંસુ ભૂસી નાખો બાપુ. રાજા હોય કે રંક હોય, એના ઉંમરેથી એક વખત તો દીકરીને વિદાય આપવી જ પડે બાપુ. અને દીકરી તો હાર જ શોભે બાપુ. પણ બાપુ મને વચન આપો, તમે તમારી તબિયતનું ધ્યાન રાખશો ને બાપુ, વખતો વખત દવા લેજો, અને મારી મા ને ભાઈનું ધ્યાન રાખજો બાપુ. પણ બાપુ તમે રડો નહીં, આમ ઢીલા ન પડો બાપુ. અરે બેટા, હું ક્યાં ઢીલો પડ્યો છું બેટા, આ તો હરખના આંસુ છે બેટા. તારા જેવી સુશીલ સંસ્કારી કન્યાને વળાવતા મને શેની ચિંતા હોય બેટા. પણ બેટા, તને મારે શિખામણ ન આપવી જોઈએ, પણ એક વાત યાદ રાખજે બેટા, સાસરિયામાં દૂધમાં જેમ સાકર ભળે ને એમ ભળી જાજે બેટા. સાસુ ને માં, સસરા ને પિતા, અને નણંદ ને બેન સમજજે બેટા, પતિ ને પરમેશ્વર ગણજે બેટા. અને છતાંય જો દુખડા પડે ને તો બાપની આબરૂ રાખવા વખડા ગોળજો બેટા, કુટુંબની આબરૂને આજ રહી આવવા દેતા બેટા. મારી લાડકી છતાં પણ દુખડા પડે ને તો બેટા અમલ ગોળજો, પણ કુટુંબની માથે કોઈ પણ જાતના કલંકની છાયા ન પડવા દેતો. મારા પેટ આપણા ખોરડાને માથે કોઈથી આળ ના આવે એ રીતે રહેજો બેટા. મારી દીકરી આજ ભારે અહીંયા હું તમને વિદાય કરું છું બેટા, સુખી થાઓ દીકરી. બાપુ તારા સંસ્કારમાં શ્રદ્ધા રાખજો બાપુ. અરે હું તો આજે હાલી છું પારકાને પોતિકા કરવા બાપુ, તમારા સંસ્કારોનો લાજ રાખીશ બાપુ, પિયરનું નામ ઉજાડીશું બાપુ. દુખડા પડશે તો વખડા ઘોડી લઈશ બાપુ, પણ આબરૂને આ જવા નહીં દઉં. મારામાં શ્રદ્ધા રાખજો બાપુ, અને તબિયત સાચવજો. બાપ ને દીકરી બે આંખમાંથી આહુડા પાડવા મીડ્યા. એક બાજુ માં ખૂણામાં ઉભી ઉભી દીકરીના માથે હાથ મીડી ફેરવવા, ખૂણામાં નાનેવો ભાઈ આંખમાં આહુડાએ ધારું વરાવે છે. વાતાવરણમાં ગમગીનતા આવી ગઈ છે, એવું વાતાવરણ કરુણ બની ગયું છે. કારણ કે આજે દીકરી હારે જાય છે. જે દીકરી ઘરમાં 20 વર્ષ રહી હોય, જે ઘરમાં દીકરી દોડધામ કરતી હોય, એ દીકરી ધીમા ધીમા ડગલે જ્યારે ઉંમરો જ્યારે અલોંગે, ત્યારે બાપને તો બહુ જ દુઃખ થાય, પણ આડોશી પડોશીની આંખમાં આહુડ આવી જાય. કારણ કે આજે વાલસો એવું પાત્ર આજે ઘરમાંથી જઈ રહ્યું છે, કોઈને ગમે નહીં, પણ દીકરીને હારે મોકલાવી પડે. કારણ કે દીકરી તો પારકી થા પણ કહેવાયો. એ દીકરી જયારે હારે જાય છે, અને એ વખતે જાનડીઓ મીઠા ગીત ગાવા માંડી. ધીમે 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 વેલડું ધૂળની ડમરીઓ ઉડાડતું, ડુંગરની ધાર ચડતું હાલ્યું જાય છે. એ વેલડું દેખાતું બંધ થયું, બાપની આંખમાં આહુડા ધારું હલી જાય. કહો હવે મારો કાળજાનો કટકો, મારી લાડકી મારી દીકરી હાહરે ગઈ, ઘરની માલકોર
એ માંડવો હુનો બની ગયો. માંડવાની થાંભલી પકડીને બાપ ઉભો રહી ગયો છે, ઊંડા નિહાકા નાખે છે, કારણ કે ચારે બાજુ તોરણ બાંધ્યા છે. ઘડીભરમાં વાતાવરણ શાંત બની ગયું છે, કારણ કે જાન આવી હતી, આનંદ કિલોલ હતો, એ વાતાવરણમાં આજે ગંભીરતા આવી ગઈ છે, કારણ કે દીકરી હાહરે ગઈ છે. માં ખૂણાની મલકોર, ઓરડાની મલકોર બેઠે બેઠી રોવે છે. બાપની આંખમાંથી આહુડા આયલા જાય છે. ભાઈ એકલો પડી ગયો છે આજે નાનો એવો વીરો, કારણ કે બેન હાહરે ગઈ છે. આ બાજુ દીકરી હાહરે આવી, સુખના દિવસો પસાર કરનાર દીકરી, હોનાની તાંહળીમાં ખાનાર દીકરી, આજે હાહરાની મલકોર આવી છે. સાસરિયા પક્ષમાં ખૂબ પૈસાવાળા સાસરા છે, ખોરડું મોટું છે, પણ દીકરીને દુઃખ પડવા માંડ્યું. સુખના દાડા એ દીકરીના વ્યાઈ ગયા હોય, હવે તો દુઃખના દાડા આવ્યા છે, કારણ બધાએ દીકરીને હેરાન કરે છે. ઘરની લક્ષ્મીને વહુને બધા હેરાન કરવા માંડ્યા. એનો ધણી બહુ ચાહે છે, પણ ધણી મા બાપ કે એમ કરે છે, કારણ કે બે માણસ પ્રેમથી રહે છે, બે માણસ પ્રેમથી, એમાં ધણીને બહાર જવાનું થાય, પરદેશની ખેપ આવે છે, વિદેશની મલકો એને જવું છે. એ બા એના ધણીને સમજાવવા માંડી, ધણી ધણી આવડા મોટા ખોરડામાં તમે ન હો ને તો હું હાવ એકલી થઈ જાઉં. ધણી સાહેબા, હું તો તમારી છાયા બનીને રહેવાની છું, જ્યાં તમે ત્યાં હું, તમારા વિના મને એક ઘડીએ ન ગમે. પ્રીતમ, હું તમને એકલો નહીં જવા દઉં, મને ભેળી લઈ જાઓ ને સ્વામી. અરે ગોરાને, નોકરી તો જવું પડે ને, વિદેશ તો જવું પડે ને, કારણ બહાર ગયા વગર છૂટકો નથી, પૈસા રળવા પડે ગોરાંદે, કાલ પાછો આવતો રહીશ. પણ ધણી, મને ભેડી લઈ જાવ ને. ત્યાં નો અવાય ગોરાંદે. ધણી, આવડા મોટા ખોરડામાં હું તમારા વિના કઈ રીતના દિવસો કાઢીશ? અરે ગોરાંદે, માં છે, બાપુ છે, બેન છે, તારો બધાએ ધ્યાન રાખશે. પણ મારે મન તો ધણી તમે હો ને તો બધાય છે, બધાય ભલે હોય પણ તમે ન હો ને તો કોઈ નથી. ધણી, પણ હું કાલે પાછો આવતો રહીશ ગોરાંદે. ધણી, એક એક ઘડીને, એક એક વરહ સમજીને જટ દોડે આવજો હો. ધણી, અહીં તમારી, તમારું નામ લેતા લેતા તમારી ધણિયાણી અડધી સુકાઈ જશે. ધણી, અને વિદેશ જઈને મને ભૂલી ન જતા. ધણી, આંખમાં આહુડા પડમાં. તમારે સયર જો ને મટી રહેલો, તમારે સયર જો ને મટી રહેલો, રે જો ગોરિયા રજવાડાની રીત રહે.
પંડા એ હશે તો પાછા ભૂગશું રે લોલ, ઓ મારા પંડા એ હશે તો પાછા ભૂગશું રે લોલ. તારા સંભારણો હરે જાણે વયું ના ઘેરાવડે, પણ મારે કાળ કણોને હરે આજ આવી એક એક ચાંચું ભરે સાસુ નણંદ બહુ ત્રાસદ્રીય છે, પણ હવે કેવું કોને, ખાનદાન ખોરડા વાળી બાઈ છે, ખાનદાન ખોરડામાંથી દીકરી આવી છે, વવારું છે એટલે કોઈને કહેવાય નહીં. બાપની શિખામણ યાદ આવે છે કે હું મરી જાઉં પણ માવતર પાછી ન જાઉં, કોઈને મારા દખની હું વાત ન કરું. એ દીકરી એ ઘરની માલકણ ખૂબ સંતાપ સહે છે, ખૂબ દુઃખ સહન કરે, પણ કોઈને કહે નહીં, અંદરો અંદર મનોમન દુઃખ સહન કરે. આખા ઘરનું કામ એકલા હાથેણે ઉપાડી દીધું છે. ઘરની માલકો લુગડા ધોવે, આખા ઘરના વાસણ ધોવે, કારણ કે સાસુએ નોકરોને છૂટી આપી દીધી છે. એને તો નક્કી કર્યું છે સાસુએ કે વહુને ત્રાસ જ દેવો, ખૂબ ત્રાસ દે. ઘરની મલકુર ભાઈ એકલી બની ગઈ છે, ખૂણામાં બેઠી બેઠી કોઈ કોઈ વાર રોઈ લે, પણ કોઈને કહે નહીં. ઓહરીમાં ઊભી ઊભી નેજવા તાણી પોતાના ધણી વાટ જોવે છે. આજની તો કાલે સુખ મળશે, મારો ધણી આવશે, મારો પીવું મારો સાહેબો આવશે, કાલે મને સુખ થાય, આવા આશાના મિનારા બાંધીને બાઈ બેઠી છે. ઓહરીની મલકો નેજવા તાણી તાણી પોતાના ધણીની વાટ જોવે. એમાં કોઈ વાર ખોરડામાંથી કાગડા બોલે એટલે બાઈને એમ થાય કે આજ તો મારો ધણી આવશે જ. કોઈ વાર ડાબો અંક ફરકે બાઈને એમ થાય કે હવે આજ તો મારો ધણી આવશે. એમ કરતા 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 12 મહિના વીતી ગયા. બાઈ પોતાના ધણીની વાટ જોવે છે, દેહ દુબળો થઈ ગયો છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, કારણ કે આજે બાઈ સુખમાંથી દુઃખમાં આવી છે.
બાઈને દુઃખનો પાર નથી. બાઈ ઉમરાની મળકર ઉભી છે, પોતાના ધણીની વાટ જોવે છે, માથે હેલ મૂકીને ભાઈ પાણી ભરવા જાય છે. દેહ દુબળો થઈ ગયો છે, માથે હવે તો હેલે ઉપાડી શકતી નથી, કારણ કે એટલું બધું માથે દુઃખ પડ્યું છે, માથે દુઃખના ડુંગરા પડ્યા છે. કારણ કે આખા ઘરનું કામ કરવું, આખા ઘરના લુગડા ધોવા, આખા ઘરનું પાણી ભરવું, આખા ઘરના વાસણ માંજવા. દુખિયારી દીકરી આજે હેલ લઈને પાણી ગરવા નીકળી છે, પણ ગામ હોરી બાઈ પાણી ભરવા નીકળી, ગામના માણસોને બાઈને દયા આવે. કહો કેવી સુખી ઘરની દીકરી છે અને આજે કેવી કવળા હરિયામાં દીધી છે. પણ ગામના માણસો કોઈ કહી શકે નહીં, ખોરડું મોટું છે, કોઈને કહેવાય એમ છે નહીં. ગામના માણસો પણ દીકરીનું દુઃખ જોવે છે, પણ દીકરી બરાબર એ ગામના પાદરમાં આવે, આમના રૂડા ઝાડ છે, તળાવનો કાંઠો છે, તળાવની બાજુમાં એક કૂવો છે, એ કૂવા ઉપર બાઈ પાણી ભરવા આવે. એ દુખિયારી દીકરી તેથી મનમાં કઈ ગણગણતી હો, બીજી બાયું બધી એ હોર હામો જોવે. પણ એ વખતે બન્યું એવું કે તેથી દીકરીનો બાપ એની દીકરીને તેડવા આવ્યો છે, અને બાપ કહેવા માંડ્યો કે મારી દીકરી ક્યાં છે. ત્યારે ગામના માણસો કહેવા માંડ્યા, તમારી દીકરીને માથે દુઃખના ઝાડ પીડ્યા છે, તમારી દીકરીને માથે દુઃખના ડુંગર પીડ્યા છે. આજ તમારી દીકરી જો જાય પોતાને દીકરીનો બાપ ઓળખી હક્યો નહીં કે આ હા હા આ મારી દીકરી, જેના એમ જેવા જેના હાથ હતા એ મારી દીકરી. દેહ દુબળો થઈ ગયો છે, માથે હેલ રહી ગઈ છે, પણ બાપ દીકરીને મળે ગામના પાદરમાં, બાપની હેકમાંથી બોરબોર જેવડા ઊંડા જવા માંડ્યા. બાપ દીકરીને કહેવા માંડ્યો, બેટા મારી દીકરી, આ તારા શરીરને શું થઈ ગયું બેટા? આમ તારો દેહ દુબળો કેમ બેટા? તારા મોઢામાં છે નૂર કેમ નથી મારી દીકરી? બાપુ બાપુ એવું કઈ નથી. અરે હું તો બાપુ ખૂબ ખુશ છું. મને તો દેવ જેવા સાસુ સસરા મળ્યા છે, ખૂબ જ પ્રેમાળ પતિ મળ્યા છે બાપુ. અરે બાપુ મને શેની ચિંતા હોય, હું તો બહુ રાજી છું બાપુ. ના બેટા ના, આ તારો દુબળો દેહ, નૂર વગરની આંખો જોતા મને અમંગળના એંધાણ આવે છે યાદ બેટા, અમંગળના એંધાણ દેખાય છે મને બેટા. હાચું કે બેટા, તું સુખી તો છો ને બેટા? હા બાપુ હું ખૂબ સુખી છું, મને કોઈ વાતનું દુઃખ નથી બાપુ. બાપુ તમે થાકી ગયા હશો, ચાલો ચાલો ઘરે ચાલો બાપુ. અરે બેટા ઘરે તો જરૂર આવીશ બેટા, પણ હું તને તેડવા આવ્યો છું બેટા, મારી હારે હાલવું પડશે બેટા, તારે મારી હારે હાલવું પડશે. ના બાપુ, દીકરી તો સાસરામાં જ શોભે. અને બાપુ ભૂલી ગયા, સાસરીએ વડાવતી વખતે તમે શિખામણના જે બે બોલ આપ્યા હતા ને, મેં ગાંઠે બાંધી લીધા હતા બાપુ. તમે કીધું હતું કે દીકરી તો દૂધમાં સાકર ભળે ને એમ હહરામાં ભળી જાય. બાપુ હું એવી જ રીતે ભળી ગઈ છું. સાસુને માતા અને સસરાને પિતા અને પતિને પરમેશ્વર ગણું છું બાપુ, એમના પડ્યા બોલ ઉપાડું છું. અને બાપુ તમે જે વાત કીધી હતી ને કે દુખડા પડે ને તો બાપની આબરૂ રાખો વખડા ગોળજે, પણ કુટુંબની આબરૂને આજ નહીં આવવા દેતી. અરે બાપુ તમે તમારા બોલ ભૂલી ગયા, મારે તો મારા બાપુની આબરૂ રાખવાની છે, પિયરનું નામ ઉજાડવાનું છે. બાપુ એ વાત ભૂલી જાઓ કે હું તમારી ભેડી આવીશ.
બાપુ એ વાત ભૂલી જાઓ. ના બેટા ના, એ તો મેં અત્યારે કીધેલું, પણ આપણે વખણા નથી ગોળવા બેટા. હાલ મારી હારે બેટા, હું તને તેડવા આવ્યો છું મારી દીકરી. આ તારો દુબળો દેહ જોઈને મને ખબર પડી ગઈ તારી સહન શક્તિ ની બેટા. ખાનદાની ખોરડાની દીકરીના લખાણ એવા જ હોય બેટા. તારી સહન શક્તિ જોઈ અને હું મારા બોલ પાછા ખેંચું છું બેટા. મારી હારે હાલો બેટા. ના બાપુ, ના બાપુ, મારે તો આપણી ખાનદાની ને દેખાડવાની છે, ખોરડાની લાજ રાખવાની છે. અને તમે આવડા મોટા ખોરડામાં દીધી છે બાપુ, એને થોડા વગવાય. ના બાપુ, એ વાત ભૂલી જાઓ. હું તો બહુ રાજી છું બાપુ, હું તો બહુ રાજી છું. બાપે દીકરીને બહુ સમજાવી, દીકરી આવવાને ના પાડી. પછી બાપ કેવા માંડ્યો તો, બેટા હું અહીંથી પાછો વળી જાઉં, કારણ કે હું તારા હાહરાના ઘરે આવીશ, કારણ કે દીકરીનો રોટલો બાપથી ખવાય નહીં. દીકરીના ઘરે અમારાથી ન જમાય બેટા. જો તું ન આવતી હોય તો હવે મારે તારા ઘરે નથી આવવું. દીકરી ને બાપ રજા લે અને ગામના પાદરમાંથી બાપ પાછો વળી ગયો. પણ આ બે બાપને દીકરી વાતું કરતા હતા, એ નણંદ સાંભળી ગઈ અને નણંદ કહેવા માંડી એની માને, રામાયણ માંડી હતી. અરે માં, આવડા મોટા ખોરડા નું નામ વગોયું. અરે આ ભાભી આપણા ખોરડા ને લાયક જ નથી. અરે માં, એની માને વાત કરી કે આપણી ભાભી આપણા ખોરડા લજવે છે, ગામમાં આહુડા પડતી અને બાપ પાસે. એટલે એની માં ખારી ધોજ લાલ ઘૂમ આખું કરીને કહેવા માંડી, દીકરાને આવા દે, પરદેશથી દીકરો આવે એટલે એને હવે હરખી કરશું આપણે. પણ કુદરતને કરું, બાઈ ઘરે પાણી ભરીને ગઈ, ઘરની મલકો પાણીયારામાં બેડલા મૂક્યા. એમાં એ બાઈને સમાચાર મળ્યા કે એનો ધણી આવે છે, દુબળા દેહમાં ઉમંગ આવી ગયો, કારણ કે પોતાનો ધણી આવે છે, પોતાનો સાહેબો આવે છે. ગામના માણસ આવીને વાત કરી, તમારો ધણી આવે છે. બાઈ દોડતી દોડતી ઓહરીમાં આવે ત્યારે નણંદ કહેવા માંડી, પાછી વહી ગઈ, કારણ કે નણંદ એવા આકરા શબ્દો બોલવા માંડી, હા હું મારવા દડી. પણ પોતાનો ધણી જયારે ઉમરામાં દાખલ થયો, પોતાના ધણીને જોયો, પોતાના પ્રિયને બે માણસ ત્યારે એકલા પીડા ને, ત્યારે બાઈ કહેવા માંડી, મારા પિયુ, મારા સાહેબા, તમે તો બહુ વાર લગાડી. સાહેબા, તમારા વિનાની એક એક ઘડી વામી લાગતી હતી. સાહેબા, આટલું મોડું કેમ થયું? વાલા, વિદેશજીને મને ભૂલી ગયા હતા. ના રે, ના ગોરાંદે, ના ગોરાંદે, એવું કઈ નથી. તો પ્રીતમ, આટલું મોડું કેમ કર્યું? આખી જિંદગી રળીને એટલો ધન લાવ્યો છે ગોરાંદે. પણ મારું ધન તો તમે, અને તમે તમારા વિનાનું એક એક ઘડી મેં આ ખોરડામાં કેમ વિતાવી છે, શું કહું ધણી તમને? ના રે, ના, સમજો, મારા બાપુ રળવા જતા, મારા દાદાએ રળવા જતા ગોરાંદે, અમારો આ ધંધો છે, જાવું પડે ને, આ આવતો રહ્યો, એમાં વાર કેટલી. પણ ધણી, હવે પછી હું તમને ક્યારેય નહીં મોકલું હો, તમારા વિના હું હવે કદી નહીં રહી શકું. રળવા તો જવું પડે ને, પણ સાંભળ તો ખરી, તારો દેહ દુબળો કેમ થઈ ગયો? ધણી, શું કહું તમને, તમારા ગયા પછી તો જાણે દુઃખના દિવસો ચાલી નીકળ્યા, સુખનો ઓછાયો હોય ગયો. અને ધણી, મેં તો માં ને બાપુની ખૂબ સેવા કરી,
સાસુને માતાને સસરાને પિતા ગણીને સેવા કરી, પણ ધણી ધણી એમણે મને દુઃખ દેવામાં બાકી નથી રાખ્યું. નળદી આકરા આકરા બોલ બોલ્યા અને આપણા માતાએ તો મને ખૂબ મારી ધણી. મને ખાવા અન્ન નતા દેતા ને એવા કડવા કડવા મેણા મારતા તા ધણી. શું કહું કે તમારા વિના હું કેમ રહી છું? એક માહુડા પડમાં હમણાં હું મારી બેનને કહું છું, બેન બેન તે આને દુઃખ દીધું છે, મારી ઘરવાળીને તે હેરાન કરી છે. અરે મારા ભાઈ, એ તો હાવ ખોટાડી છે. અરે ભૈલા, આ તારી ભાઈડીએ તો આપણા ઘરને વગોવામાં કાંઈ બાકી નથી રાખ્યું. ગામના પાદરે એના બાપની હારે એવા વાતું કરતી હતી, અરે એના દુખડા રોવા બેઠી હતી અને ગામ આખું જોતું હતું. અરે ભૈલા મારા, તું તો હા ભોળો રહ્યો અને એણે તો અમારા માથે વતાડવામાં કાંઈ બાકી નથી રાખી. ભૈલા એ તો એક કામ નહોતી કરતી અને હું ને માં કામ કરી કરીને મરી રહેતા હતા. ધણી તારી બાઈડીએ તો ગામ આખામાં નામ વગોયું. તું ઈનો ધણી છો ભૈલા, સમજી જા. અરે ગોરાંદે, તમે ઘરને વગોવી નાખ્યું છે? ના ના ધણી, ધણી મારો વિશ્વાસ કરો, ધણી મેં એવું કાંઈ નથી કર્યું. મેં તો આપણા ખોરડાની લાજ રાખી ધણી. મારા બાપુએ તો ખૂબ પૂછ્યું પણ ધણી, મેં મારા મોઢામાંથી એક શબ્દ નહોતો કીધો. અરે આખું ઘર વાત કરે છે, બેન વાત કરે, માં વાત કરે, બાપુ બધાય ખોટા. ધણી મારો ભરોસો રાખો ધણી, આ તો તમને મેં કીધું, બાકી તમારા સિવાય કોઈને નથી કીધું. સાચું બોલ, હજી સાચું બોલી જા, સાચું બોલી જા. હું પરદેશ ગયો, તારા ભરોસે ગયો છું, મારા મા બાપ ની સેવા કરવા હાટુ લાવ્યો છું, તે મારા મા બાપ ને હેરાન કર્યા. ધણી તમે કયો એના હમખા ખાનદાન ખોરડું વગોવી નાખ્યું? ના ના ધણી, ગામના પાદર ની માલકો આપણા ખોરડા ની વાત કરી? ના ધણી, ગામના પાદર માં ચોધર આહુડે તું રોઈ, આ ખોટી વાત છે બેન, કે ખોટું? ધણી હું સાચું કહું છું, મારો ભરોસો રાખો ધણી. હાલ હાલ ઓરડા માલ. આમ કરીને ધણી એ બાઈનો ઓરડામાં લઈ ગયો. ઓરડાની બહાર એની હાહુ ઊભી છે, નણંદ ઊભી છે, પણ ઘરમાં બેનું કેવું એ વખતે. સુખના દાડા તો એને વહી ગયા રે લોર, સુખના દાડા તો એને વહી ગયા રે લોર, દુઃખના ઉગ્યા છે મોટા ઝાડ જોવે, વગોવા મોટા ખોરડા રે લોર, વોવે વગોવા મોટા ખોરડા રે લોર. પછવાડે ઉભી નણંદ સાંભળે રે લોર, પછવાડે ઉભી નણંદ સાંભળે રે લોર, વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ, વગોયા મોટા ખોરડા રે લોર, વહુ કરે છે આપણા ઘરની વાત જો આપણા ઘરની વાત
ઓરડાર લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ ભગોયા મોટા ખોરડાર લોલ એ માં જો તો ખરી ભાભી આપણા ખોરડાનું નામ વગોવા બેઠી છે માં એના બાપની હારે વાતો કરે છે અને આંખમાં તો આંસુનો દરિયો ઉમટ્યો છે અરે માં આખું ગામ એવી વાતો કરે છે કે આપણે બહુ દુઃખ દઈએ છીએ સાસુએ જય સસરાને સંભળાવ્યું રે લોલ સાસુએ જય સસરાને સંભળાવ્યું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોયા મોટા ખોરડા રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો સસરે જય જેઠને સંભળાવ્યું રે લોલ સસરે જય જેઠને સંભળાવ્યું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોયા મોટા ખોરડા રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોયા મોટા ખોરડા રે લોલ મોટા હે મોટા આ ઘરમાં તારું ક્યાંય ધ્યાન છે કે નહીં આપણા ગામમાં ક્યાંય નીકળવા જેવું ન રહેવા દીધું આ ભાગણી વહે તો આ વહે તો આપણા મોટા ખોરડાને વગોવી નાખ્યા બેટા ઘરમાં તારું ધ્યાન છે કે નહીં જય પરણાને સંભળાવ્યું રે લોલ જેઠે જય પરણાને સંભળાવ્યું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોયા મોટા ખોરડા રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ ગોયા મોટા ખોરડા રે લોલ નાનકા હે નાનકા આ ઘરમાં તારું ક્યાં ધ્યાન છે કે નહીં આ તારી બાયડીએ તો અમને ક્યાંય ન રાખ્યા ગામમાં નીકળીએ છે ને તો લોકો અમને આંગળીઓ ચીંધી જાય તારી બાયડીએ તો મોટા ઘરના ખોરડા વગોવી નાખ્યા તારી બાયડીને સમજાયો નાનકા શું થયું મોટા ભાઈ આ તારી બાયડીએ તો આપણું ઘર વગોવી નાખ્યું પરણે જય તેજી ઘોડો છોડ્યો રે લોલ પરણે જય તેજી ઘોડો છોડ્યો રે લોલ જય ઉભો આ ગાંધીડાને હાટ જો વહુએ વગોયા મોટા ખોરડા રે લોલ જય ઉભોયા ગાંધીડાને હાટ જો વહુએ વગોયા મોટા ખોરડા રે લોલ ગાંધીડાને કહેવા માંડ્યો અરે ગાંધીડા એક કામ કર મને આજ અક્ષર અમલ તોડી દે આજે અક્ષર અમલની જરૂર પડી છે
અધશેરો અમલયા તોડાવ્યા રે લોન અધશેર આયો મન મેં તોડાવ્યા રે લોન પાછળ તોડાવો સુમન ખાર જો વે ગોવ્યા મોટા ખોરડા રે લોન પાછળ તોડાવો સુમન ખાર જો વે ગોલા મોટા ખોરડાર લો જદી પરણો ઓરડા ને માલકોર જઈ બારણા બંધ કરી અમલ નો વાટકો ભોળીને તૈયાર કર્યો અને પછી ગોરાંદી ને બોલાવ્યા અરે ગોરાંદે અહીંયા આવો તો મારી પાસે આવો તો કયો ધણી શું કયો છો મારા સ્વામી અરે ગોરાંદે હું કહું એમ તમે કરો ખરા અરે ધણી એટલો ભરોસો નથી મારા પર તો એક કામ કરો આ વાટકો છે ને તમે અમલ નો પી જાઓ અને જો તમે પી ન હકતા હોય તો હું પી જાઉં અરે અરે ધણી ઈ શું બોલ્યા પણ ધણી એટલું તો કહો કે આજે અમલ ઘોળવાની જરૂર કેમ કાંઈ બોલ માં કાંઈ બોલવાની જરૂર છે કા તું પીન કા હું પીવું ના ના મારા સાહેબા તમને તો હું અમલ ઘોળવા જ ના દઉં અરે તમારે વખડા ઘોળવાની કાંઈ જરૂર નથી લાવો સોનલા વાટકડી અને અમલ એમાં નખાવી દો સોમલ ખાર સ્વામી સ્વામી જ્યારે હું મારા લગ્ન વખતે ગણેશજીને પાટલે બેસાડી અને લાંબો ઘૂંટો તાણીને બેઠી હતી ને ત્યારે બે મુઠ્ઠીવાળી બેઠેલી જોઈ અને બાપુએ મને ધીરેથી પૂછ્યું હતું કે બેટા આ બંધ ઓરડામાં કોની લાજ કાઢી છે ત્યારે મેં કીધું હતું કે બાપુ એક મુઠ્ઠીમાં મારા પિયરની લાજ છે અને બીજી મુઠ્ઠીમાં મારા સાસરવેલની બાપુ હું સાસરીએ જઈને તમારું નામ ઉજાડીશ તમે ઉપાધિ ન કરતા બાપુ કારણ હું તો કુણીની લાજ રાખીશ અને ઈલાજ માટે મારા પ્રાણ જાશે ને તો પણ હું ડગીશ નહીં અરે આવા વચન મારા માવતરને દઈને આવી છું ધણી હું તો દીકરા દેવા આવી છું મારા સાહેબા કોઈના દીકરા લેવા નહીં લાવો અમલ વાટકી ટક દઈને ગોરા પી ગયા રે લો ઘટક દઈને ગોરા પી ગયા રે લો ઘર ચોળાની તાણી એને હોડ જો ગોયા મોટા ખોરડા રે લો ઘર ચોળાની તાણી એને હોડ જો ગોયા મોટા ખોરડા રે લો પછી પછી બાણું ઓરડાનું ગાડી ઘરના બધાએ માણસને ભેગા કર્યા આખું ઘર ભેગું કર્યું કે આખા એ ઘરની ટીકા કરનાર આપણા ખાનદાન ખોરડાને વગોવનાર જો આ હતી ખોટું ખોટું હાહો અને હો રોવા મળ્યા ગામનો માણસ ભેગું થઈ ગયો પણ ધણીને હવે પસ્તાવો થાય છે ગામનો માણસ ભેગું થયું છે કોટ ના લાકડા મંગાવ્યા રે લો આટ કોટ ના લાકડા મંગાવ્યા રે લો ખોખરી હાંડી માલીજી આગ જો વે ગોયા મોટા ખોરડા રે લો ખોખરી હાંડી માલીજી આગ જો વે
ગોરા મોટા ખોરડા રે લો કંકાસ ને કરજિયાનો કરુણો અંજામ સંસાર માટે એક દાખલા રૂપ છે.
આજે ઘરે ઘરે એક જ ઈ સમસ્યા છે. દરેક સાસુ એમ વિચારે કે એકની હું પણ વહુ હતી તો આવો કોઈ કરુણ અંજામ ન આવે. કારણ કે દીકરી એક દી વહુ બને છે, એક દી માય બને છે, એક દિવસ બેન બને છે. સ્ત્રી છે સમર્પણની ભાવના છે, ત્યાગની મૂર્તિ એ સમર્પણની ભાવના દીકરીમાં છે. દીકરી એ તો કરુણાની મૂર્તિ છે મિત્રો. દીકરીને ગાય એ તો દોરે અહીંયા જાય, કોઈ દીકરીને કોઈ દુઃખ ન દેતા. કારણ કે દીકરી એક દિવસ વોવારું થઈને આવે છે, કોઈ વોવારુંને દુઃખ ન દેતા. કજિયો કંકાસ એ તો ઘરની માલકોર એક કાળિયારો લાવે છે, આખા એ ઘરને બાળીને ખાક કરી નાખે છે. તો દરેકને હમીર ગઢવીના જય માતાજી, જય માતાજી, જય માતાજી. સિદ્ધા